નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. યુવા ભીમસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડીડી સોલંકી તેમજ દલિત સમાજના આગેવાન રમેશભાઈ મુછડિયા તથા ભાવિન રાણવા દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ ચાલુ હોય તે દરમિયાન મોરબી ગામના વાઘપર ગામમાં ચૂંટણીની જાહેર સભામાં સેંકડો લોકોની હાજરીમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપના માજી સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય રહી ચૂકેલા સ્વર્ગસ્થ નરેશ કનોડિયા અને તેમના ભાઈ મહેશ કનોડિયા વિશે ભાષણમાં બોલ્યા હતા કે આપણા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા દલિત પરિવારના, તે પણ હરિજન સમાજમાંથી આવતા હતા, તેવા શબ્દો બોલીને તે રીતે બીજા સમાજની સરખામણીમાં અનુસૂચિત જાતિના બંને મહાન કલાકારોને જાહેરમાં અપમાનિત શબ્દો બોલીને ઉતારી પાડેલા હતા. તે અનુસંધાને નીતિન પટેલ વિરુદ્ધ સીપી સાહેબને આવેદન આપી અને આઈપીસીની કલમ 294 ખ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989ની કલમ 3R વગેરે મુજબ એસ્ટ્રોસિટીની ફરિયાદ કરેલ છે અને ડીડી સોલંકીએ કહેલ કે અમને સરકાર તેમજ પોલીસ પર પૂરો ભરોસો છે કે રાજા હોય કે રંક, કાયદો બધાના માટે સરખો જ છે અને સીપી સાહેબને આવેદન આપવામાં હાજર રહેલ ડીડી સોલંકી, રમેશ મુછડિયા, ભાવિન રાણવા, પરેશ સાગઠિયા, અશોક સાગઠિયા, પ્રવીણ પરમાર, મહેશભાઈ અને દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સ્ટોરી બાય જાવિદ ગોજર, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાજકોટ. સોલંકી, યુવા ભીમસેના રાષ્ટ્રીય અધ્યક્ષ, આજે અમે રાજકોટ કમિશનર કચેરીએ અરજી દેવા માટે આવ્યા છીએ અને માલવીયા પોલીસ સ્ટેશને, કે કાલે ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પેટા ચૂંટણીના પ્રચારમાં મોરબીમાં જાહેર સભામાં સમગ્ર અનુસૂચિત જાતિ અને ખાસ કરીને નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયાનું જાહેરમાં અપમાન કરેલ છે, જે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો છે અને આની સામે એટ્રોસિટીએ ઘણા બધા ગુના દાખલ થયેલા છે આ શબ્દો ઉપર. તો અમારી પણ માંગ છે, જો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જો આવા શબ્દો બોલતા હોય તો ગુજરાતના જે અસામાજિક તત્વો, જે સામાન્ય માણસ તો ઘરે આવીને પણ અનુસૂચિત જાતિના લોકોને મારશે. તો અમારી માંગણી છે, જો ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા હોય, સંવિધાન જો લાગુ હોય, તો નાયબ મુખ્યમંત્રી ઉપર એટ્રોસિટી એક ગુનો દાખલ કરવામાં આવે. જો કાયદેસર ગુનો દાખલ કરવામાં નહીં આવે તો અમે બાબા સાહેબના ચિંધેલા માર્ગ ઉપર ગુજરાતભરમાં આંદોલન કરશું. નવી બેટરીઓ ખરીદવાનું બંધ કરો. આપની જૂની બેટરીઓને નવી બનાવવાની જવાબદારી હવે બેટરી ડોક્ટરની. તમારી જૂની ઇન્વર્ટર બેટરીને નવું જીવન આપો. બેટરી ડોક્ટર સંઘ. વધુ વિગતો માટે સંપર્ક કરો નીલકંઠ વિજય ટ્રેડિંગ કંપની, સ્ટેશન રોડ, ભુજ. મોબાઈલ નંબર 7433998887.